जोहर ने असर नो टाइम ना वच्चे नो टाइम छे नमाज पढ़ी ने आवीने बेसेला छे बहुज इत्मीनान थी छे पण चालो मारी साथे करबला मा आटाइन सन 61 हिजरी मा अपने जो अपना हुसैन साथे शू थई रह्यु छे नरगाय आदा मा तन्हा ने एकला घेराई गया छे અને ત્યાં અર્શમાં જે છે મોઢું છુપાવી છુપાની મહિને ઝહરા જે છે રસૂલે ખુદા પાસે ગિરિયા કરે છે એ બાબા મારા હુસૈન નું હાલ જોવો શું છે મારા હુસૈન નું જો એકલો રહી ગયો અને આજે આપણે જમા થયા છે તુરબત નીકળશે આપણે ત્યાં કરબલામાં તો ના હતા પણ અહીંયા તો છે તુરબત અને શબી તો જે છે હુસૈનની છે ઇન્શાલ્લાહ આપણે બધાને કંધા આપવો છે બીજા ઉપર નથી મૂકવું આપણને હુસૈનને કહેવું છે હુસૈન અગર જો કરબલામાં હો તો મારે તમારી સાથે હોત હુસૈન તન્હા રહી ગયા ઝોહરનું ટાઈમ છે અબુ સમયમાં સૈયદ આવી ઇમામનું સહાબી એક મરતબા ઇમામની કહે છે ઇમામ સૂરજ ઝવાલ પઝીર થયો છે નમાઝ નું વક્ત છે આપણે ચાલુ કરે ઇમામ કહે છે જઅલકલ્લાહુ મિનલ મુસલ્લીન ખુદા તારી પર રહેમત કરે નમાઝ ઝોહર ચાલુ થઈ ચાર રકાત આજે ઇમામ નથી પડવાના આજે ઇમામ બે રકાત પડવાના છે કારણ કે ખૌફ નો આલમ છે ને બીક નો આલમ છે નમાઝ ખૌફ બે રકાત છે ઇમામ જે છે મુસલ્લા ઉપર આવ્યા નમાઝ ચાલુ કરવા માટે કે એક વખત જે છે જે જમાત ઉભી થઈ હતી એમાં એક માણસ ઇમામનો સહાબી વફાદાર સહાબી સાઈદ હતો એ જોયો કે જે છે ત્યાં દુશ્મનો મુંતઝર છે કે ક્યારે ઇમામ હુસૈન નમાઝ કરે ચાલુ કરે ને ત્યાંથી તીર બારાન શરૂ કરે અહીંયા ઇમામ જે છે અલ્લાહુ અકબર કીધા તો સહીદ જે છે જમાત નમાઝના જમાતથી બહાર નીકળ્યો ઇમામના સામે જઈને ઉભો રહી ગયો અને પોતાને કહે છે સહીદ આ તારો મોકો છે તારા ઇમામને બચાવવા માટે જેવી રીતે નમાઝ ચાલુ થઈ તીર બારાન શરૂ થઈ ગયા અને સહીદ હંમેશા પોતાને કહે પોતા સાથે વાત કરે સહીદ ખબરદાર એમ ના થાય કે એક તીર તારાથી ગુજરીને ઇમામના જિસ્મમાં લાગી જાય અરે તીર બારાન આવતા ગયા અહીંથી તીર આવે તો પોતાનો સીનો અહીંયા રાખે ત્યાંથી તીર આવે તો પોતાનો સીનો ત્યાં રાખે સીર પોતાના જિસ્મમાં લેતો ગયો અહીંયા સુધી કે પહેલી રકાત ખતમ થઈ બીજી રકાત ખતમ થઈ સલામમાં આવ્યા અસલામુ અલયકુમ રહમતુલ્લાહ વ બરકાતુ ઇમામ હુસૈનની નમાઝ ખતમ થઈ અને સઈદ જમીન ઉપર પડ્યા ઇમામ તાકીબાત ના કર્યા તસ્બી ના કર્યા ઉઠે છે સઈદ પાસે જાય છે બેઝાનું બેસે છે સઈદ નો માથો પોતાના ખોળામાં રાખે છે એ સઈદ તું મારી જાન બચાવી તું મારી બેરકત નમાઝ ને બચાવી દીધો
સઈદ ફકત એક જુમલો કહે છે, અરે સમજો હુસૈન ની મદદ એટલે શું? સઈદ કહે છે, આકા આયા હું મારા વફાના પૈમાન ઉપર ખરો ઉતર્યો, આયા તમે મારાથી રાજી છો. અરે હુસૈન ના આંખો માંથી આંસુ જારી, એ હુસૈન તારો શુક્રિયા, તું મારી જાન બચાવી, તું જ્યારે જશે તારો જઝા રસૂલે ખુદા આપશે. અગર તો આપણે હો તો આપણે હાથ જોડીને સઈદ ને કે, એ સઈદ તું ઝોર ના વખતે બે વખત ઇમામ ની ઝોહર ની નમાઝ બચાવ્યો, અરે કાશ તું અસરે ટાણે ગુદાને કતલગામાં આવત ત્યારે હુસૈન આખરી સજદામાં હતા અને શિમન ખંજર લઈને ગુદાલમાં વારી થઈ ગયો, કાશ તું આવત અને ઇમામ ને ત્યાં પણ બચાવત. શહીદ દુનિયાથી ગયા પણ ત્યાંથી ચાલુ થયું મઝલુમિયત ઇમામ હુસૈન ની. એક એક કરીને બધા ગયા, હબીબ ઇબ્ને મઝાહિર ચાલ્યા ગયા, મુસ્લિમ ઇબ્ને અવસજા ચાલ્યા ગયા, નાફે ઇબ્ને હિલાલ ચાલ્યા ગયા, જૌન ચાલ્યા ગયા, જ્યારે જ્યારે અસહાબ ચાલ્યા ગયા, આયઝાની બારી આવી, અલી અકબર ચાલ્યા ગયા, અલી અકબર ના સીના થી બરછી કાયદા, કાસિમ ના લાશાઓ ને ઉઠાયડા, અકબર ના અબ્બાસ ના એક એક કરીને હાથો ને ઉતારતા જતા હતા અને બોસા દેતા જતા હતા. અહીંયા તક સુધી વક્ત આવ્યું કે અસગર નું જે છે શહાદત વાકે થઈ ગઈ, 6 મહિના ના લાશા ને લઈને ખેમા ના પાછળ જાય છે, એક નાનકડી કબર બનાવે છે, અસગર ને ત્યાં રાખે છે. અત્યારે દાએ જોય છે કોઈ નજર નથી આવતું, બાએ જોય છે કોઈ નજર નથી આવતું. એક વખત ખેમામાં આવે છે, આ સાંભળજો હુસૈન ની મઝલુમિયત, ખેમામાં આવે છે અને પુકારે કે ફિઝા જરા તું મારી પાસ તો આવજે. ફિઝા આવે છે, હાથ જોડે છે, યબને રસૂલલ્લાહ ફરમાઓ. કીધું, ફિઝા તને ખબર છે આપણો એક ખેમો છે જ્યાં આપણે વસ્તુઓ સામાન ને જમા કરીને રાખેલા. કીધું હા. કીધું ત્યાં પાછળમાં એન્ડમાં એક જે છે ડિબ્બો છે, એક સંદૂક છે, એને ખોલજે, એમાં જે પણ હશે તું લઈને આવજે, એમાં મારા કપડાઓ છે, એ કપડા લઈને આવજે. એ પુરાનો કુર્તો હતો કે જે ઇમામ ફિઝા પાસે માંગ્યા. કીધું મારો એક કુર્તો હશે, કુર્તો ઉપાડીને લાવજે. ફિઝા મૂડી અને ખેમાથી બહાર જવાના હેત હતી કે એક વખત ઇમામ કે ફિઝા અહીંયા આવ. ફિઝા કે કઈ કામ છે? કીધું ફકત એક વાત તને કેવી છે. કીધું શું? કીધું જયારે તમારો કુર્તો લેતો આવશે તો છુપાડીને લાવજે, ઝૈનબ ની નજર એની ઉપર ના પડે, ઝૈનબ ના જોઈ લે. તમને ખબર છે કરબલા ના પૂરા વાકામાં એવી કઈ વસ્તુ નથી કે હુસૈન ઝૈનબ થી છુપાડે છે, ક્યારે કોઈ વાત નહીં છુપાડે. આ પહેલી વખતે ફિઝા ને કીધું ઝૈનબ ની નજર ના પડે. ઝૈનબ ખેમામાં જાય છે, ઓલું ડબ્બો ખોલે છે, કુર્તા લીએ છે અને નીકળે છે. ઝૈનબ ફિઝા નું ખેમા થી બહાર નીકળવું અને ઝૈનબ નું સામે આવવું. ફિઝા તું અહીંયા શું લેવા માટે આવી છે? કીધું મને કઈ વધારે નથી, આકાએ મને કીધું કે કઈ લઈ આવવાનું, પણ યાદ હતું કહેવાનું નથી શું છે. કીધું શું છે? કીધું બસ આકાએ મોય લાવ્યા મને કે આ લઈ આવ્યો અને પોતાના દામનમાં છુપાડી નાખ્યા. અત્યારે ઝૈનબ કહે છે, ફિઝા તું મારી સામે શું છુપાવે છુપાવે છે? કીધું મારી નહીં કહી શકું. કીધું હું તને કહું છું, તું મને કે મને દેખાડા શું છે. કીધું મને નહીં કહી શકું તમને. એક વખત જનાબે ઝૈનબ ને કીધું, એ ફિઝા તને મારી માં ફાતમા ઝહરા નું વાસ્તો મને દેખાડામાં શું છે. અત્યારે ફિઝા મજબૂર થઈ ગઈ, દામન ખોલે છે. કીધું આપ શહેઝાદી કઈ નથી, એક પુરાનો કુર્તો છે, અને કુર્તા ને જોવું. જનાબે ઝૈનબ પોતાને તમાચા માર્યા, એ ફિઝા, એ ફિઝા તું આ શું કહે છે? આ મારા ભાઈ ના નું પુરાનો કુર્તો નથી, આ મારો ભાઈ નું કફન છે, કફન. અરે ફિઝા પરેશાન, અરે શહેઝાદી આ કફન ક્યાંથી આવ્યું? આ તો કુર્તો છે. કીધું ફિઝા તું નહીં જાણે, હું જાણતી હતી જયારે બહુ નાની હતી ત્યારે હું જોતી હતી મદીનામાં, મારી માં આ કુર્તાને સીતી જતા હતા અને રડતા જતા હતા.
હું મારી માને કહું આ તમે સીવતા સીવતા જાઓ છો અને આંખોથી આંસુ જારી છે આ શું માજરો છે, ત્યારે મારા મા ફાતિમા સાહેબા કહ્યું હતું એ ઝૈનબ ત્યારે મારો છોકરો મારો દીકરો હુસૈન શહીદ થશે, આજ કુર્તો પહેરવાનો છે એના માટે હું સીવતી જાઉં છું રડતી જાઉં છું હુસૈન નું કફન તૈયાર કરી રહી છું હુસૈન નું કફન તૈયાર કરી રહી છું હુસૈન જે છે જાણતા હતા મારા મૈરા પછી બધા મને લૂંટી લેશે કઈ બાકી નહીં રહે, અરે એમ જ કે પુરાનો કુર્તો પહેરું કે કોઈ લૂંટી નહીં શકે, પણ અફસોસ મશક અરે શકાવતની હદ કે કુર્તાને પણ ઇમામના જિસમ ઉપર ના રહેવા દીધા. હમણાં જે છે ઇમામ તૈયાર થઈ ગયા આમાદા થઈ ગયા, રસૂલે ખુદા નો અમામો પહેર્યા રસૂલે ખુદા ની અબા પહેર્યા, અરે નવાસે રસૂલ છે. એક વખત નીકળવા ત્યાં જતા હતા તો બધા બહેરાઓ ને બધા જે છે અહલે હરમ ને ખુદા હાફિઝી અલૈકુમ મિન્ની સલામ એ ઝૈનબ મારું આખરી સલામ, ઉમ્મે કુલસુમ મારું આખરી સલામ, રબાબ લૈલા મારું આખરી સલામ, સકીના મારું આખરી સલામ કબૂલ કરો. જેવી રીતે નીકળતા હતા બધા એવી રીતે હલકો બનાવ્યા, જેવી રીતે જીવતા જીવતું કોઈ લાશ નીકળતું હોય, પણ જેવી રીતે બહાર નીકળતા હતા ઝૈનબે હાથ રોકી રાખ્યું, ભાઈ મારી એક ગુજારિશ છે, મારી એક ગુજારિશ છે. એમાં હુસૈન જયારે અમામા પહેરતા હતા ને તો એક લાંબો ટુકડો અમામો જે છે ગરદનમાં રાખતા હતા જેને કહેવાય છે તહતુલ હનક. એક વખત ઇમામ જંગ માટે જાય છે, બીબી ઝૈનબ કે છે ભાઈ જરા ફરીને આવો, ફરીને આવ્યા, શું કામ છે? મને કામ છે આ તહતુલ હનક જરા કાઢો, આ મામાનો ટુકડો કાઢો. ટુકડા કાઢ્યા કે જરા નજદીક આવો. ઇમામ હસે નજદીક આવ્યા, જનાબે ઝૈનબ નજદીક ગયા અને જે છે ઇમામ ના ગળા ના બોસા લેવા માંડ્યા, ઇમામ હુસૈન ના ગળા ના બોસા લેવા માંડ્યા. ઇમામ હુસૈન કહે છે ઝૈનબ આ શું મકામ છે, મારા ગળાને હું બોસો આ ટાણે? કીધું ભાઈ આ મારા તરફથી નથી, આ ભાઈ મારા તરફથી નથી. તો પછી કોના તરફથી છે? કીધું ભાઈ ઓલી તે ત્રણ રજબ જમાદિયુ સાની ની રાત મને યાદ છે, જયારે અમ્મા ફાતેમા દુનિયાથી જવાના હતા, તમે ઘરે ના હતા, હું ઘરે હતી, મને અમ્મા ફાતેમા બોલાવ્યા, ઝૈનબ મારી પાસે આવ, એક ટાઈમ આવશે કે મારો છોકરો હુસૈન કરબલામાં શહીદ થવા માટે જશે, એના ગરદન ઉપર શિમર નું ખંજર ચાલશે, હું નહીં હોઈશ, મારા બદલે હુસૈન ના ગળા નું બોસા લેજે, હું અમ્મા ફાતેમા ની વસિયત ઉપર અમલ કરું છું. આ સાંભળવું કે એક વખત હુસૈન કીધું તું અમ્મા ફાતેમા ઉપર અમલ કરી છે, અત્યારે એક કામ કર, તારું બાજામ બાજુમાંથી જે કપડું છે ને હાથમાં એને કાઢ. તો કાયદા ઝૂકે છે ઇમામ અને કિસ કરે છે, બોસા આપે છે હાથનું. જનાબે ઝૈનબ કહે છે એ ભૈયા હુસૈન તમે મારા હાથનું શા માટે કરો છો બોસા? કીધું તને ત્રણ જમાતી સાની યાદ આવી ગઈ, મને 21 રમઝાન યાદ આવી ગયું, મને 21 રમઝાન યાદ આવી ગયું. બાબા અલી મુર્તઝા દુનિયાથી જતા હતા, તમને ખબર છે તમે બધાને પાછળ મોકલાવી લીધા, મને કીધા હુસૈન નજદીક આવો, હું જયારે ગયો તો મને કીધું એ બેટા કે આખે જયારે તું આખરી રુખસતી કરવા જશે ત્યારે એક કામ કરજે, મારા ઝૈનબ ના હાથ ઉપર પોસા આપજે, આ હાથોમાં રસંદ બંધવાની છે, હું નહીં હોઈશ, મારા બદલે તું બોસા લઈ. અરે હુસૈન ની મઝલૂમિયત સમજો તમે, હુસૈન ની મઝલૂમિયત. એક વખત આ રુખસતી થઈ કે હુસૈન એક પગલા જે છે ખેમાના બહાર મૂકે છે, પણ અજીબ કૈફિયત છે, અજીબ કૈફિયત. પેલા હુસૈન ક્યારે ખેમામાં બહાર નીકળે તો અલી અકબર દોડતા હોવા આવે, અબ્બાસ ઉભા થઈ જાય, કાસિમ સાથે હોય, ઔન મોહમ્મદ સામે હોય, આજે નીકળે છે જોવે છે ના અબ્બાસ છે ના કાસિમ છે ના ઔન મોહમ્મદ છે ના અલી અકબર છે. એક વખત ઇમામ હુસૈન પુકારે છે એ મેરા શેર મારા શેરો તમે ક્યાં છો, એ મારા દિલેરો તમે ક્યાં છો,
આવે કદી નહીં બહેનું કે હું તમને બોલાવું અને તમે જવાબ ના આપો. અરે મને જવાબ આપો, ક્યાં છો? અરે શાયર આને કહે છે બેચેન ઇમામ ની વાત આવી ભાષામાં હરકત આવી. અરે શાયર કહે છે બેચેન ન હો ચેન આતા હૈ, હુસૈન ના જબાનીમાં બેચેન ન હો ચેન આતા હૈ, દો ઘડી મે હુસૈન ખુદ આતા હૈ. અરે પણ તમારી સાથે આવવાનો છું. હુસૈન બહાર નીકળે છે, તેના બે જૈનબ મદદ કરે છે ઘોડા પર ચડો. તમને ખબર છે ઝુલઝના સવાર થી બહુ થાકેલો છે. હુસૈન સવાર થી લઈને બધાના બાશા લેવા માટે ગયા, સાથે સાથે ઝુલઝના પણ હતો. ઝુલઝના બહુ થાકેલો છે, અહીંયા બેસી ગયા. ઝુલઝના ને કહે છે ઝુલઝના મને ખબર છે તું બહુ થાકેલો છે, ચાલ મને એક વખત લઈ જા, એક વખત મને જે છે મક્તલમાં લઈ જા. ઝુલઝના હરકત નહીં કરે, ઝુલઝના હરકત નહીં કરે. હુસૈન કે ઝુલઝના મને એક વખત લાસ્ટ વખત મોકલાવી દે, એના પછી તને તકલીફ નહીં આપું. જાણતા હતા ફરીથી આવવાના નથી. અરે જેટલી વખત કે ઝુલઝના હરકતમાં ના આવે, એક વખત ઝુલઝના ઉપર જોયે છે પછી નીચે પગ પાસે જોયે છે, એમ કહેવા માટે આકા મને તો જાવું છે પણ જરા નીચે તો જુઓ શું છે. હુસૈન નીચે જોયે છે, શું જોયે છે? અરે નાની સકીના, નાની સકીના ઝુલઝના ના પગ ને લિપટીને કહે છે ઝુલઝના મારા બાબા ને ના લઈ જા, મને યતીમ ના કર. સવાર થી જે પણ મક્તલ માં ગયું છે નથી આવ્યો એ ઝુલઝના મારી ઉપર રહેમ કર. અરે ઇમામ હુસૈન જોયા કલેજો ફાટી ગયો, ચાર વર્ષની બાળકા ઇમામ ઉતરે છે હાથમાં લીએ છે સકીના મને જવા દે, શાયદ હું આવી જાઉં, શાયદ મને માકો જવા દે, મને બહુ મોટું કામ કરવું છે. સકીના શું કીધું? તો બાબા તમને જવા નહીં દઉં, બાબા તમને જવા નહીં દઉં. કીધું પણ કેમ મને જવા નહીં દેશે? કીધું મારા ચાચા અબ્બાસ પણ ગયેલા, અબ્બાસ ચાચા ના આવ્યા, તમે અગર જો ના આવશો તો મારું શું થશે? હું કોના સીના ઉપર સોવાની? જેમ તેમ કરીને સજ્જા ઇમામે જે છે સકીના ને સમજાવ્યા. હમણાં આખરી જંગ ખુદાની મુલાકાત માટે બેસી ગયા ઘોડા ઉપર ઝુલઝના ઉપર. જેવી રીતે મખતલ માં જાય છે જૈનબ પાછળ ઉભેલા છે, ઉભા છે જોઈ રહ્યા છે. જેવી રીતે ઇમામ હુસૈન મખતલ માં ગયા ના, ઓલા જે છે માણસો શકીઓ હતા એક વખત તાના કરવા માંડ્યા. હુસૈન તું લડવા માટે આવ્યો છે? તું તો 57 વર્ષ નો બૂઢો છો, તું કેવી રીતે લડી શકવાનો? 3 દિવસ થી પ્યાસો છો, કેવી રીતે લડી શકવાનો? સવાર થી લઈને લાશા ઉપાડી ઉપાડીને થાકી ગયો છો, કેવી રીતે લંઘન કરવાનો? એક વખત જનાબે ઝૈનબ ને જલાલ આવ્યો, કીધું ભાઈ હુસૈન દેખાડી દો અમને મા ફાતિમા ની દૂધ ની તાકાત. એક વખત હુસૈન તલવાર ખીચે છે, એ હમલો કરે છે, પણ એમ જ નહીં જેવી રીતે હમલા કરતા હતા અનબ નો રસૂલલ્લાહ, હું રસૂલ ખુદા નો દીકરો, અનબ ને ફાતિમા તુ ઝહરા, હું ફાતિમા ઝહરા નો દીકરો. એવું રીતે જે છે જંગ કરી, ત્રણ હમલા કર્યા, અફરા તફરી મચી ગઈ, અમને બચાવો અમને બચાવો, પોતાની તાકાત માં ફાતિમા ની દૂધ ની તાકાત દેખાડ્યા. પછી એક વખત મક્તલ કહે છે મકસમ મકસમ તવીલા, એક વખત બહુ લાંબા ટાઈમ માટે ઉભા રહી ગયા, શાયદ જે છે આસમાન થી નિદા આવી હશે યા અયતુહ નફસુલ મુતમઈના, એ મારા હમા, એ મારા નફસે મુતમઈના, એ મારા હુસૈન બસ ટાઈમ થઈ ગયું, મારી પાસે આવી જા. અરે ત્યાં શિમર ની આવાજ આવી, અરે આ હૈદર કરનાર નો દીકરો છે, એ શાંત છે, મારી નાખો. અરે જે શિમર ની આવાજ આવી, અરે હુસૈન ને બધા ઘેરી
લીધા. અરે તીર નો વાર, તલવાર નો વાર, નેઝા નો વાર, કોઈની પાસે કઈ નહીં હોય. પથ્થર મારવા માંડ્યા, લો આ એક પથ્થર ચાલ્યો ઇમામ ના પેશાની ઉપર લઈ ગયો. અરે અલી ને લાલ ધગ મગા વગા મળ્યું. અરે ત્યાં ઉર્મલા પોતાનું ત્રણ ભાવ નું તીર કરે છે, હુસૈન નું નિશાનો. હુસૈન ને લાગે છે પિસારે ઝહરા ઘોડા ઉપર ના રહી શક્યા, જમીન ઉપર પડી ગયા. અત્યાર સુધી ઝૈનબ જોઈ શકતા હતા, ત્યાર સુધી ઘોડા ઉપર હતા, ઝૈનબ જોઈ શકતા હતા. કેવી રીતે જમીન ઉપર આવ્યા, ઝૈનબ ને દેખાવામાં ના આવ્યું. અરે મારા ભાઈ ની ખૈરિયત, અરે ભાઈ ની ખૈરિયત. એ અંદર જાય છે ખૈમામાં, કોની પાસે? ઇમામ સજ્જાદ પાસે. એ બેટો સજ્જાદ ઉઠ, સજ્જાદ ઉઠ, મને ખબર નથી મારી ભાઈ ની શું હાલત છે. આ સજ્જાદ કી છે? હાથ પકડો મારું, ખૈમા પાસે લઈ જાઓ. ઉઠીને ચાલતા હતા કે જમીને કરબલામાં લરજો આવ્યો. આ અરે હવા ચાલવા માંડી. ઇમામ સજ્જાદ બહાર જાય છે, પડદા ને હટાવે છે, સામે જોય છે કોઈ નથી દેખાતું, આજુબાજુમાં જોય છે કોઈ નથી દેખાતું, આસમાન ઉપર જોય છે. એક મર્તબા કહે છે અસલામ આવાજ આવી, કદ કોચે લાલ હુસૈન ઉભે કરબલા, કદ સોબે હાલ હુસૈન ઉભે કરબલા. અરે ઉઠો, જનાઝો આવે છે, ઉઠો, હુસૈન ને જનાઝા ને ઉપાડો. અરે હુસૈન માં કરબલા બના હતા, અહીંયા તો છે એ હુસૈન.